કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં ભાષણ દરમિયાન કોંગ્રેસના તાત્કાલિક અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરત મોઢવાણી એક જ્ઞાતિની બદનક્ષી કર્યાની ફરિયાદ કરી. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ આજે બે સાક્ષીઓ સુરત સીજીએમ કોર્ટમાં જુબાની પૂરી થઈ હતી. રાહુલ ગાંધીને ફર્ધર સ્ટેટમેન્ટ માટે 29 ઓક્ટોબરે હાજર રહેવાનો નિર્દેશ અપાઈ ગયો છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય તથા હાલમાં મંત્રી એવા ફરિયાદી પુર્ણેશ મોદીએ તત્કાલીન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ કર્ણાટક ખાતે ચૂંટણી સભામાં સમગ્ર મોદી અટક ધારી ચોર હોવાના નિવેદન મુદ્દે સુરત સીજીએમ કોર્ટમાં સમગ્ર મોઢવાણી જ્ઞાતિની બદનક્ષી અંગેનો કેસ કર્યો. રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટ બાદ ફરિયાદ પક્ષે વધુ બે સાક્ષી તપાસવા હાઈકોર્ટમાં માંગ કરતા સુરત સીજીએમ કોર્ટને તે અંગે નિર્દેશ આપ્યો. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમિતકુમાર દવેની કોર્ટ સમક્ષ કેસની મુદત કોલાર કર્ણાટક ખાતે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા ચૂંટણી પંચના વિડીયો સર્વેલન્સની ટીમના અધિકારી સરકારી વિડીયોગ્રાફરની જુબાનીથી હાથ ધરાઈ. ઉલટ તપાસ બાદ ફર્ધર સ્ટેટમેન્ટ માટે આરોપીએ રાહુલ ગાંધીને 29 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ અપાયો છે. સુરત કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવી છે. શું કહેશો? ગત વખતે કોંગ્રેસના તાત્કાલીન અધ્યક્ષ લોકસભાની ચૂંટણી વખતે શ્રીમાન રાહુલ ગાંધી એમનું સુરતની કોર્ટમાં ફર્ધર સ્ટેટમેન્ટ થઈ ગયું હતું, પરંતુ કેટલાક સાક્ષીઓ તપાસવાની જે અમારી માંગણી હતી એ નામદાર ગુજરાત હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. એના અનુસંધાને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ સાક્ષીઓનો ગઈકાલે એમની તપાસ થઈ ગઈ, એમની જુબાની લેવાઈ ગઈ છે, એમનું સ્ટેટમેન્ટ લેવાઈ ગયું છે. એટલે ફરી પાછું ફર્ધર સ્ટેટમેન્ટ એટલા પૂરતું લેવું પડે એ પ્રક્રિયા છે, એ પ્રક્રિયા માટે આવી રહ્યા છે. સર, ત્યાં સુધી કેટલા લોકોના સ્ટેટમેન્ટ પૂરા થયા છે? ખાસ કરીને વિડીયોગ્રાફરના પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઘણા બધા સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે, જેમાં જે કડી આખી હોય, કોઈ એક જાહેર સભામાં શરૂઆતના સ્ટેજ ઉપર જેમણે વિડીયોગ્રાફી કરી હોય, એ વિડીયોગ્રાફી ચૂંટણીમાં કર્યા પછી એમણે એ જે એમનું રેકોર્ડિંગ છે એ કન્સર્ન ચૂંટણી અધિકારીને આપતા હોય છે, અને ચૂંટણી અધિકારી પછી ઉપલા અધિકારીને આપતા હોય છે, અને ઉપલા અધિકારી એ કાયમનો રેકોર્ડ રાખતા હોય છે. તો આ જે પ્રક્રિયા જે છે ચૂંટણી પંચની, એ પ્રક્રિયામાં અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ અધિકારી હોય છે, અને એ અધિકારીઓને તપાસવા માટેની અમારી માંગણી હતી. એના અનુસંધાનમાં બે અધિકારી ગઈકાલે આવી ગયા હતા. હવે જોઈએ શું. તારીખ તો પડી છે, તારીખ પડી પછી હવે સામે પક્ષે શ્રીમાન રાહુલ ગાંધી હાજર રહેશે એ ખાતરી મળે પછી અમે વિચાર કરીને આગળ વધશું. સાહેબ, અમદાવાદની અંદર રિક્ષા ચાલકોએ બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.